हेलो एवरीवन, मेरा नाम आपको पता ही होगा, बराबर मित्तल पटेल। स्टैंडर्ड 9 चैप्टर हम आज पढ़ेंगे 17 छवि पितरनी। लेखक छे अश्विन मेहता। तेमनो जन्म 17/7/1931 ना थयो हतो। तेमनो मृत्यु 26/7/2014 ना थयो हतो। આ સાહિત્ય એટલે કે છબી ભીતરની, આ ગદ્ય સાહિત્ય પ્રકાર કયો છે? તો સંસ્મરણ એટલે કે યાદ, યાદો કહીએ ને આપણે, સ્મરણ સ્મરણ, આપણી પહેલાની બધી યાદો જે છે એ યાદ કરતા હોઈએ, બરાબર? અને શું કહેવાય, સંસ્મરણો આપણા જીવનની અંદર જે અમુક કહેવાય સંસ્મરણો રહી ગયેલા હોય છે કે જે સમય જતા આપણે શું કરીએ છીએ એને યાદ કરીએ છીએ, યાદ કરતા આપણને એટલું સરસ અને આનંદ આવે છે એ સંસ્મરણો, બરાબર? ઓકે, તો હવે આપણે જોઈએ છીએ કે અશ્વિન મહેતા, અશ્વિન મહેતાનો થોડો ટૂંકમાં પરિચય જોઈશું અને આ પાઠને એટલે કે ગદ્યને લગતો થોડો સારાંશ આપણે જોઈશું કે અહીંયા આ ગદ્યમાં શું કહેવા માંગે છે લેખક, બરાબર? આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પામેલા તસવીર કાર છે, કોણ છે? અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે, એટલે કે ફોટોગ્રાફર, તસવીરકાર એટલે કે ફોટોગ્રાફર છે। બાયોટેકનોલોજીમાં એમએસસીની ડિગ્રી મેળવેલી હતી। જો અશ્વિન મહેતાએ બાયોટેકનોલોજીમાં એમએસસીની ડિગ્રી મેળવેલી હતી। પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી એમણે અપનાવી। એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો ગોઠવાયા હતા અને આલ્બમ પણ પ્રકાશિત થયા હતા। એમણે જેટલા પણ એમના આલ્બમો બનાવ્યા હોય ને એનું પણ એમને પ્રકાશિત થવામાં આવ્યા હતા। હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો તેમને મળતા હતા। હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છાપાયેલી છે। કોની? જુઓ શું કહે છે કે હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ જે આવે ને, ટપાલ ટિકિટ, એ ટપાલ ટિકિટ પણ એમ કે છપાયેલી છે। ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે। તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ એનાયત થયેલો હતો, બરાબર? આ થોડો ટૂંકમાં પરિચય આપણે જોયો કે અશ્વિન મહેતા, બરાબર? કે અશ્વિન મહેતા જે એમ કે પહેલેથી જ એમને શેમાં એમ કે ઇન્ટરેસ્ટ હતો, શોખ શેમાં હતો? ફોટોગ્રાફી। એ ફોટોગ્રાફીમાં એમણે જ્યારે શરૂઆત કરી તો એક પછી એમ કે એમના બધા ફોટોગ્રાફ બધા શું થતા, પ્રકાશિત થતા ગયા, બરાબર? પ્રકાશિત તો થતા ગયા, સાથે સાથે તેમને એના લીધે પુરસ્કાર પણ મળ્યો હતો અને એમના જ એક ફોટોગ્રાફનું એક ટપાલ ટિકિટ તરીકે પણ એમ કે છપાયેલો હતો, બરાબર? હવે આપણે જોઈશું કે ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અહીંયા અનુભવો, સંસ્મરણ છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે, બે જુદા જુદા, બરાબર? હવે આખું છબી ભીતરની જે પુસ્તક એમણે બહાર પાડ્યું છે અશ્વિન મહેતાએ, પણ એમાંથી બે જ પ્રસંગ તમને અહીંયા ગદ્યમાં તમને આપવામાં આવ્યા છે। એટલે કહે છે કે બે જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાને કારણે, જુઓ શું થાય છે અહીંયા, કે પોતે મહાત્મા ગાંધી દેખાય, એટલે કે એમનો ફેસ ફીચર્સ એમ કે મહાત્મા ગાંધી જેવો આવે છે, એના કારણે લેખકને થયેલા સુંદર અનુભવો અહીંયા વ્યક્ત થયા છે। ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક બીજા બધા પ્રવાસીઓથી એમ કે અલગ રીતે જુએ છે। લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા જ એમ કે દેખાય છે, એટલે તેમનું સન્માન કરે છે। આવો જ બીજો એક અનુભવ ક્યાંનો છે, સિંગાપુર એરલાઇન્સનો છે। એક હબસી અમેરિકન લેખકની ફોટાના સંયોજનમાં પંચતારક હોટલમાં
પિયર્સ અણિયાઓ જે હોય ને ત્યાં એમ કે લાઈને એમ કે લગાવી દે છે. આ ત્રણ એમ કે અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશનો ગાંધી પ્રેમ અહીંયા એમ કે વ્યક્ત થયો છે. છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીનો પ્રેમનો અહીંયા મહિમા પણ એમ કે આલેખાયો છે. ત્રીજા પ્રસંગમાં શું આપ્યું છે કે અજાણી સ્ત્રીનો જે પ્રેમનો મહિમા એમ કે અહીંયા આલેખાયો છે. બરાબર, તો હવે આપણે ચેપ્ટર જોઈશું કે છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે, જો લેખક શું કહે છે કે છેલ્લા એમ કે 12-14 વર્ષમાં એમ કે મારે ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં એમ કે ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો એ સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. જો શું કહે છે કે નેપાળને ભારતની જ એમ કે અટારી ગણીએ તો તે સિવાયના બીજા દેશોમાં એમ કે મારે 16 વાર એમ કે જવાનું થયું. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને બે શીર્ષક હેઠળ અહીંયા રજૂ હું કરીશ. લેખક કહે છે કે આમાં જેટલા પણ એમ કે સંસ્મરણો મારી પાસે જે છે ને એમાંથી અમુક અસાધારણ અનુભવો એમ કે આ બે શીર્ષક હેઠળ એમ કે હું રજૂ કરીશ. બે શીર્ષક કયા છે? પહેલું શીર્ષક છે ગાંધીની બલિહારી અને બીજું શીર્ષક છે કે માનવી મનની ગંગા જમના. માનવી મનની ગંગા જમના, બરાબર. હવે અહીંયા આ જે શબ્દાર્થ લખ્યા છે એ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતું જ જવાનું છે, બરાબર. તો હવે આપણે જોઈશું ગાંધીની બલિહારી. છબી ભીતરની અંદરમાં જ એક પહેલો પ્રસંગ છે ગાંધીની બલિહારી. હું ને ગૌરી, જો લેખક શું કહે છે કે હું અને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ઓસ્ટ્રેલિયાની સરકારના એમ કે મહેમાન હતા, એમ કે ફરવા ગયા હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું એકદમ ફોટોગ્રાફર. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. ક્યાં પહોંચવાના હતા? સિડની પહોંચવાના હતા. અલગ અલગ 5-1 વાગ્યે, જો શું કહે છે કે લગભગ એમ કે અમે 5-1 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા એમ કે મોડું થશે ને મધરાત પહેલા હોટેલ ભેગા એમ કે થઈશું નહીં. જો શું થાય છે, કેવો દિવસ હતો કે ગૌરી એમ કે ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું એમ કે એનું કે ફોટોગ્રાફર હતો. 8 દિવસના બસ પ્રવાસનો, કેટલો પ્રવાસ? 8 દિવસ, બરાબર. કે 8 દિવસના બસ પ્રવાસનો એમ કે મારો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5-1 વાગ્યે ડ્રાઈવરે એમ કે ત્યાં આગળ જે ડ્રાઈવર હોય ગાડીનો, એ ગાડીનો ડ્રાઈવરે શું જાહેર કર્યું કે પહોંચતા થોડું એમ કે મોડું થશે ને મધરાત પહેલા હોટેલ ભેગા એમ કે થઈશું નહીં. રાતે 8:30, જો શું કહે છે કે રાત્રે એમ કે 8:30 કોંકણની ખાળાવળ જેવી ગામઠી હોટેલ પાસે એમ કે બસ ત્યાં જઈને ઊભી રહી. ક્યાં આગળ જઈને? કોંકણની ખાણાવળ જેવી ગામઠી. ગામઠી બસો કેવી હોય એની વાત કરે છે. કે હોટેલ પાસે એમ કે જઈને એમ કે ઊભી રહી. કઈ હોટેલ પાસે? ગામઠી હોટેલ પાસે. ડ્રાઈવરે અમને જમવાને રોકડો 1/2 કલાક આપ્યો. ડ્રાઈવરે અમને ચોખ્ખું ચોખ્ખું કહી દીધું કે 1/2 કલાક છે તમારી પાસે, એટલે કે શું કહેવાય? રોકડો સમય. રોકડો એમ કે 1/2 કલાક આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30-એક જણ ઠલવાયા. હવે બસમાંથી બધા જ ઉતરવાના હતા, એટલે વાત કરે છે અહીંયા લેખક કે હોટલના તેમને ડાઇનિંગ રૂમમાં, જે હોટલનો અંદરનો જે રૂમ હોય તે ડાઇનિંગ રૂમમાં 30-એક જણા એમ કે ત્યાં આગળ ઠલવાયા. તેમાં અમે બે જ અશ્વેત. અશ્વેત એટલે કે પોતાનો ચહેરો ગો, જે કહેવાય ને ગોરો ગોરો ઉજળો ઉજળો, એના હોય એને શું કહેવાય? અશ્વેત, એટલે કે થોડા શ્યામ હોય, બરાબર. એની વાત કરે છે કે આખા ટોળામાં એમ કે અમે બે જ અશ્વેત ને પરદેશી હતા. ને એમ કે પરદેશી હતા. બધાએ પોતપોતાના ઓર્ડર એમ કે ત્યાં આગળ નોંધાવ્યા. જેને જે પણ જમવું હોય એ રીતે બધાએ એમ કે ત્યાં આગળ ઓર્ડર નોંધાવ્યા. અને થોડી વારમાં
જાતે ખાવાનું લાવીને જમવા પણ એમ કે મંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી જ રીતે એમ કે જોતો હતો. હવે અહીંયા આ લેખક તો હજી ના ઓર્ડર આપ્યો, ના જ પોતે જાતે લઈને આવી પણ ગયા જમવાનું, એવું પણ કશું નહીં. પણ અહીંયા લેખક શું જુએ છે કે હોટલનો જે માલિક છે ને, કે મને કંઈક જુદી જ રીતે એમ કે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. એમ કે જો લેખક શું કહે છે કે મારો નંબર આવે ને, ઓર્ડર આપ્યો હતો તો મારો નંબર આવે ને તો પણ એમ કે મને ખાવાનું આપતો નહોતો. મેં એને બે વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો. કે જો એમ કે કહેવાય ને કે નજર હોય આમ, પણ એમ કે સભાન અવસ્થામાં એ હોય નહીં, એ કંઈક અલગ જ વિચારમાં હોય. એટલે કહે છે અહીંયા લેખકને શું છે, અંદરથી જે મનથી લાગે છે એ લેખક કહે છે. કે લેખકને શું લાગ્યું હતું, કેમ કે જ્યારે એને ખાવાનું ન આપ્યું ત્યારે એમ કે લેખકે શું કર્યું, એણે બે વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું જ ન હોય એમ એમ કે રહ્યો ડોળ કર્યો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. હવે જો શું થાય છે કે મારાથી રહેવાયું નહીં ને, એટલે હું ત્યાંથી એમ કે ગુસ્સેથી એમ કે ચાલવા માંડ્યો. એ માણસ મોકલીને મને પાછો તેડાવ્યો. હું ચાલવા માંડ્યો ને એટલે શું કરે છે હોટલ માલિક, એક માણસને મોકલે છે અને મને એમ કે પાછો બોલાવડાવે છે, એટલે કે તેડાવ્યો, પાછો બોલાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, ખૂણાનું એક ટેબલ હોય ને જ્યાં કોઈની નજર જ ના પહોંચે બરાબર, ત્યાં જઈને એમ કે મને એમ કે ટેબલ પર બેસાડ્યો અને પછી કહ્યું, તમે તો મારા મોંઘેરા મહેમાન છો, તમે તો એમ કે મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું કે હા એ તો દેખાય છે ને. તરત લેખક શું કહે છે, પેલા હોટલનો જે માલિક જે છે, હા એ તો મને દેખાય જ છે ને, બધાનું ખાવાનું આવી ગયું પણ તે મને એમ કે લટકાવી રાખ્યો, તે મને એમ કે જમવાનું આપ્યું નહીં. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. લેખકનો જો માલિક શું કહે છે કે હું એમ કે જરા નવરો પડું કે મને થોડો ટાઈમ મળે તો હું એમ કે તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. લેખક પછી એ માલિકને કહે છે કે મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે છે જે હોટલના માલિક હોય છે એ, કે મારી હોટલમાં ગાંધી ક્યારે, મારી હોટલમાં એમ કે ગાંધી એમ કે ક્યારે આવી શકે, મારું એવું ક્યાં નસીબ એમ કે તમે એમ કે આવ્યા છો. એમ કે હોટલનો માલિક જે હતો એમ કહેવાનો મતલબ શું હતો, કે મારી હોટલમાં કે ગાંધીજી ક્યારે આવ્યા. હવે ઘટસ્ફોટ એમ કે પૂરેપૂરો થયો, કે ખરી હકીકત એ હતી કઈ, કે મને એમ કે જોઈ જ રહ્યો, હું મેં કહ્યું કંઈક બોલું તે કશું સાંભળતા જ હતા, એમ કે ડોળ કરતા હતા, મતલબ કે મનથી કંઈ નીચે કંઈક જગ્યાએ વિચાર જ્યારે પહોંચી જાય ને ત્યારે સામે વ્યક્તિ શું બોલે છે એ વ્યક્તિને ખબર જ ન હોય, એવું જ એમ કે અહીંયા હોટલના માલિક સાથે થયું હતું. અને એ ઘટસ્ફોટ થતાં ખરેખરો ત્યારે લેખકને સમજાય છે કે ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈ બેન કિંગ્સલી જેવો એમ કે લાગું છું. કે હોટલનો માલિક જે હતા ને એ ક્યાં થઈ ગયા હતા, ગાંધી પ્રેમી. ક્યારે, કેમ કે એમણે ગાંધી ફિલ્મ જોઈને ભાઈ એમ કે ગાંધીજીની એમ કે ભગત એમ કે બની ગયેલા અને હું કંઈક એમ કે બેન કિંગ્સલી જેવો. એ ગાંધી ફિલ્મની અંદર જે કિરદાર જે નિભાવે છે, ગાંધીજીનું એમ કે પાત્ર નિભાવે છે, એનું નામ શું હતું, બેન કિંગ્સલી. એમ કે એમના જેવો જ એમ કે હું લાગું છું, એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા, તે ન જ લીધા. જો એ હોટલના માલિકે શું કરે છે, પોતાની જાતે એમ કે મારી એમ કે થાળી પીરસી અને કોઈ પણ એમ કે પૈસા, એક રૂપિયો કે નહીં કશું જ એમ કે પૈસા ન લીધા, તો ન જ લીધા. શેનું કારણ હતું, એના મનમાં શું વિચારો ચાલતા હતા હોટલના માલિકને, ગાંધીજી જેવો જ એમ ક્યાં લાગે છે મારી હોટલમાં એમ કે ગાંધીજી ક્યારે. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યુયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હપ્સી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકોને સામાયિક ફૂટપાથ પર વેચતો હતો. જો શું કરતો હતો, સામાયિકો એમ કે ફૂટપાથ ઉપર એમ કે વેચતો હતો. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. જો શું હતું કે દુકાનદારની જો શું હતું એમ કે આકૃતિને
કદ બિહામણા હતા એમ કે એની જાગૃતિ હોય ને એના કરતા એનું કદ એકદમ બિહામણું હતું, કંઈક અલગ જ હતું. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું એમ કે જરૂરી હતું. એનું એમ કે અમુક જગ્યાએ શું હતું, ઊભા રહેવું પણ જરૂરી હતું. કેમ કે એ કમ્પોઝિશન કર્યું હતું. હું વિસામણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં એ એમ કે સમજશે નહીં, ને આડો ફાટે તો વાત એમ કે સાવ જ એમ કે ભણસી એમ કે જાય, એટલે કે વાત એમ કે પૂરેપૂરી બગડી જાય. કોણ જાણે કેમ પણ એ મારી એમ કે મૂંઝવણ સમજી ગયો હતો. એ જે વ્યક્તિ જે હતો એમ કે મારી એમ કે મૂંઝવણ સમજી ગયો હતો અને તરત મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું? જો તરત એ વ્યક્તિ એને લેખકને પૂછ્યું કે હું એમ કે તમારી કંઈક મદદ કરી શકું છું. મેં એને એટલે કે લેખકે એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કેમેરા બેગના બટન બંધ કરતા કરતા મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું હતું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? જો એમના જે ફોટા હતા એ તો ફોટા પાડી લીધા એમણે, બરાબર, ખસી ગયા, ફોટા પણ પાડી લીધા, બરાબર, કેમેરો પોતાની બેગમાં મૂક્યો અને બેગની બટન એમને બંધ કરતા કરતા લેખકને રહેવાયું નહીં એટલે એ વ્યક્તિએ શું કર્યું, પ્રશ્ન પૂછી નાખ્યો કે તમને એમ કે એવું તે શું થયું કે તમે એમને મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, જો શું કહે છે કે હત્તારીની, આ તો પાછી ગાંધીની જ એમ કે બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા, એટલે પુરસ્કાર મળ્યા હતા, અને આ હબસી ગાંધીજીનો એકદમ પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે. લેજો, અહીંયા એ વ્યક્તિ હબસી જે અમેરિકન હબસી જે હતો ને એ લેખકને શું માની ગયા હતા, ગાંધીજી. કેમ કે ગાંધીજીના જ ફેસ ફીચર્સ એમ કે એમના ચહેરાનો હતો, એટલે એના કારણે એ હબસીને એવું જ હતું કે હું તો એમ કે ગાંધીજીનો એમ કે પ્રશંસક હતો. અને મને થયું કેમ કે તમે તો મોટા કહેવાઓ, એટલે તમે એમ કે ગાંધી માટે કોણ શું ન કરે, બરાબર, એ હબસી શું કીધું કે ગાંધી માટે કોણ શું ન કરે. ઉપર નોંધ, ઘટના પછી, ઉપરની એમ કે ઘટના પછી, એક તો હબસી અમેરિકન જોયું એટલે ગાંધીની બલિહારી અહીંયા જોવા મળી, બરાબર. પછી આગળ આપણે જોયું કઈ કે જ્યાં આગળ રેસ્ટોરન્ટની અંદર હોટેલમાં જમાડવાનું હતું, બરાબર, સિડનીમાં પહોંચવાનું હતું પણ રાત્રે અંધારે મોડું થઈ ગયું હતું, તો ગામઠી હોટલના માલિકે એમને શું સમજી બેઠા હતા, ગાંધીજી જ એમ કે સમજી બેઠા હતા, તો એમણે જાતે પીરસ્યું હતું, પૈસા પણ લીધા ન હતા, બરાબર. આ બે ઘટના થઈ, તો ઉપરની નોંધી એમ કે ઘટના પછી ન્યુયોર્કની મોટી પંચતારક હોટલમાં, કઈ ન્યુયોર્કમાં પણ કઈ હોટલ, પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. ન્યુયોર્કમાં એક સ્ત્રી કઈ પણ કઈ પ્રકાશક, એક પ્રકાશક કરે ને જે પ્રકાશિત બધા પુસ્તકો કરતા હોય, કોઈ લિટરેચર હોય, બરાબર, એ પ્રકાશિત કરતી જે સ્ત્રી જે હતી એનું નામ શું છે, બાઈ સિન્થિયા. સાથે એમ કે લંચ એટલે કે સવારનું જે જમવાનું જે હોય, બરાબર, એ લંચ કહીએ છીએ આપણે, બરાબર, એ લંચ મીટિંગમાં એમ કે ત્યાં આગળ એમ કે એમને મળવાનું હતું. અમે બંને મનોમન 1.5 કલાક ફાળવેલા, એમણે બંને જણાએ 1.5 કલાક એમ કે ત્યાં આગળ એમ કે ફાળવેલા હતા, પણ વાત વાતમાં 1.5 કલાક ક્યાંય નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ પણ પેટ સુધી માંડ 2-3 એમ કે મોટા ચમચા એમ કે પહોંચ્યા હતા. કેટલી પણ વાનગી આવતી ગઈ પણ માંડ માંડ વાતોમાં જેટલા મજબૂત હતા, તો લેખક કહે છે કે 2-3 ચમચી જ એમ કે ચમચા એમ કે પહોંચ્યા હતા. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે, એમ કે મારતી એમ કે ટેક્સીએ જવું પડશે. ત્યારે મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે, એમ કે મને તો એમ કે કકડીને ભૂખ લાગી છે, ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો એટલે કે કેપેચીનો પીધા પછી જ એમ કે હું તો ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો એમ કે જામી
ગયો જે પીરસણિયા જે હોય ને વેટર એ જે પીરસવાવા આવે ઓર્ડર જેમનો હોય ઓર્ડર આવી જાય એ શું કરે જે શું કહેવાય એને સેફ જે કહેવાય ને કે જે વેટર જે હોય શું કરે આપણે સર્વ કરીને આપે પીરસીને આપે બરાબર પછી આપણે કે જમવાનું ચાલુ કરીએ જેવા તો પેલા બાઈ સિંથિયા હજી તો હોટલની બહાર પગ મૂકે છે એટલામાં તો આખો મેળો એમ કે મારી આસપાસ એમ કે પીરસણિયાઓનો જામી ગયો મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ એમ કે કરવી જોઈએ લેખકને હવે શું થાય છે કે મારે હવે એમ કે ઉતાવળ કરવી જોઈએ કેમ કે એવું લાગે છે મને કે એમ કે અહીંયા કોઈનું ટેબલ એમ કે પહેલેથી બુકિંગ હશે ત્યાં એક અશ્વેત પીરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં એમ કે બોલાવ્યો તરત એમ કે બાજુમાં બોલાવ્યો કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે લેખકે કઈ ભાષામાં પૂછ્યું એકદમ બંગાળીમાં કે આ બધો જમેલો શાનો છે એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો જેને પ્રશ્ન કર્યો એ કોણ નીકળ્યો બાંગ્લાદેશી મુસલમાન તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા તમારી સેવા કરવા બધા એમ કે અહીંયા ભેગા થયા છે જો ત્રીજો પ્રસંગ ન્યુયોર્કની અંદર પંચતારક હોટલ બરાબર ત્યાં પણ લેખકને જે પીરસણિયા જે હોય છે ને એ શું માની બેઠે છે ગાંધીજી બરાબર એના કારણે એ લોકો અહોભાવથી વ્યક્ત કરે છે કેમ કે અમારી સેવા એમ કે તમારી સેવા કરવા બધા એમ કે અહીંયા ભેગા થયા છે એકે હસ્તાક્ષર માંગ્યા એક જણાએ તો એમના હસ્તાક્ષર માંગ્યા મેં કહ્યું બાય ગોડ હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી છતાં તેને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી મતલબ સિગ્નેચર કરી આપવામાં એમ કે મને કોઈ જ વાંધો નથી માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે એને છતાં લોકો હજી એમ કે ગાંધીજીને યાદ કરે છે સ્વસ્મરણ બરાબર ઓકે આ એક પહેલું થયો બરાબર એનો જે પ્રસંગ જે બન્યો હતો એ હવે માંદી મનની ગંગા જમની બરાબર એ જોવાનું હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ઓકે થેન્ક યુ